हेलो स्टूडेंट, आज हम चैप्टर 11 दीवान खाना में उसके बारे में अभ्यास करेंगे। दीवान खानों, दीवान खानों मतलब ड्राइंग रूम, है ना। जैसे अपने घर पे जब कोई गेस्ट आते हैं तो हम लोग उसको ड्राइंग रूम में बिठाते हैं ना, उसका ये एक शब्द समूह के लिए एक शब्द माना गया है कि दीवान खानों मतलब मुलाकात माटेनो बैठकनो ओरडो, मतलब जो हमारे मुलाकात लेने आते हैं, मिलने के लिए आते हैं, वैसे कोई भी गेस्ट हो उसको हम ये दीवान खाने में ही बिठाते हैं, ड्राइंग रूम में ही बिठाते हैं। तो आज हम उसके बारे में देखेंगे कि दीवान खाना मतलब हम अपने जो भी घर में जो अच्छी अच्छी चीज़ें हैं, मतलब अपने गेस्ट का जो रूम होता है, कोई मिलने के लिए आते हैं वो सब वहाँ बैठते हैं, तो वो रूम की हम अच्छी तरीके से ही सजावट करते हैं ना, सारी अच्छी अच्छी चीज़ें और सही जगह पर उसको हम रखते हैं। तो वैसे ही ये पूरे दीवान खाना उसमें जो जो चीज़ें हैं वो चीज़ें सब अपने सही जगह पे वो चीज़ों को रखना, उसके बारे में ये पूरी पोएम है जो कवयित्री है वो है पन्ना नायक। अभी पन्ना नायक के बारे में पहले हम लोग थोड़ी परिचय ले लेते हैं। तो पन्ना नायक का जन्म हुआ है 28/12/1933, मतलब 28/12/1933 में तेमनो जन्म छे। पन्ना धीरजलाल नायक नु वतन सूरत, एटले के तेवो अहीं सूरत ना ज छे, परंतु हाल में तेवो अमेरिका में रहे छे। तेवो छे तो सूरत ना, परंतु तेवो विदेश में रहे छे, अमेरिका में रहे छे। तेमणे प्रवेश फिलाडेल्फिया निस्बत अरसपरस चेरी ब्लॉसम्स अने फ्लेमिंगो वगैरह ए तेमना काव्य संग्रहो छे। रंग झरूखे ए तेमनो 11 दीर्घ काव्य संग्रह छे। विदेशीनी ग्रंथमां तेमनी तमाम कविता संग्रहित थई छे। नारी संवेदनानी अभिव्यक्ति ए तेमनी खास ओळख छे, एटले के तेमनी कोई पण कविता आपणे वाँचवी होय या जोवी होय तो तेमने जे विदेशीनी नामनो ग्रंथ छे तेमांथी आपणने तेमनी बधी ज कविताओ प्राप्त थई शके छे। अने खास करीने जे नारी संवेदना छे, नारीनी जे संवेदना छे ते तेमनी अभिव्यक्ति तेमनी खास ओळख छे। એટલે કે અહીંયા ઘડી પોએમમાં આપણે જોઈએ તો કે જે નારી છે એ એકલતા જ્યારે અનુભવે છે અને તે એકલતાની વેદના જે થાય છે તો એનું પૂરેપૂરું નિરૂપણ આ કાવ્યની અંદર તેમણે કર્યું છે। આપણે થોડો પરિચય લઈએ કાવ્યનો, તો કે અમેરિકામાં વસતા કવિયત્રી આધુનિક માણસની એકલતા અને નારીનું સંવેદન અસરકારક રીતે આલેખે છે। આપણે જોઈએ તો કે અમેરિકામાં, ખાસ કરીને આપણા ભારત દેશમાં જોઈએ તો માણસ એકલા તો હોય જ છે, પરંતુ એકબીજાને સાથે ભલે કદાચ એકલા રહેતા હોય પરંતુ તેમનું બહારનું જે ગ્રુપ હોય તો એ ગ્રુપને કારણે થોડી એકલતાની વેદના ઓછી થાય છે। પરંતુ અમેરિકા જેવા દેશમાં આપણે જોઈશું, બહારના દેશમાં આપણે જોઈશું તો કે ત્યાં તો કોઈની પાસે કોઈના માટે સમય જ નથી હોતો। અહીંયા ઘડી ભારતમાં આપણે જોઈશું તો ચલો ઘરે એકલા છે, આજુબાજુમાં આડોશ પાડોશમાં જઈને આપણે થોડીક વાર બેસીએ છીએ, કલાક બે કલાક અડધો કલાક ગમે તે આપણે બેસી જઈએ છીએ અને આપણી એકલતા આપણે ટાળી શકીએ છીએ। પરંતુ બહારના દેશમાં તો કોઈની પાસે સમય જ નથી કે આપણે કોઈના ઘરે અચાનક આવી રીતે જઈ પણ ન શકીએ। કોઈના ઘરે જવું હોય, કોઈને મળવું હોય તો આપણે તો એપોઇન્ટમેન્ટ લેવી પડે કે ભાઈ એમને પૂછવું પડે કે ભાઈ અમે આ સમયે તમારા ઘરે આવીએ કે ન આવીએ, કેમ કે ત્યાં કોઈની પાસે સમય જ નથી। એટલે અહીંયા અમેરિકામાં આ જે કવિત્રી વસે છે અને ત્યાં જે માણસના આધુનિક યુગની અંદર જે માણસ છે અને તેમની જે એકલતાની વેદના છે તે અહીંયા આપણે સરસ રીતે આ કાવ્યની અંદર વર્ણવી છે કે આજે સાધનો અને સંબંધો વચ્ચેનું અંતર વધતું જ જાય છે। બરાબર, આજે આપણે જોઈએ તો કે સાધનો છે તો એ સાધનોને કારણે આ જે માણસ માણસ વચ્ચે જે સંબંધો છે તો કે એ સંબંધોનું
અંતર વધતું જાય છે. આપણે જોઈએ છે તો કે હવે જે સાધનો એટલે કે જે ટેકનોલોજી બધી આવી ગઈ છે તો કે એને કારણે માણસ માણસ વચ્ચે સંબંધો જળવાયા નથી, અંતર વધી ગયું છે. આપણે પહેલાં જોતા હતા કે એકબીજાને કંઈ પણ વાતચીત કરવી હોય, મળવું હોય, તાત્કાલિક આપણે રૂબરૂ મળી જતા હતા. પરંતુ હવે જે આ સાધનોની સુવિધા આપણને મળી ગઈ છે, મોબાઈલ આપણે જોઈએ છીએ તો કે હવે માણસોને મળવાની જરૂરત જ નથી હોતી. કેમ કે મોબાઈલ થ્રુ આપણે બધી જ વાત કરી લેતા હોય છે. વિડીયો કોલ બી થઈ શકે છે કે જેને કારણે આપણે ડાયરેક્ટ વાત કરી શકીએ છીએ. એટલે કે આવી રીતે સંબંધ વચ્ચેનું અંતર વધી ગયું છે. ઘરના દીવાનખાનામાં પડદા, લેમ્પ, ગાલીચા, સોફા વગેરે તો સરસ રીતે ગોઠવી દીધા. આ દીવાનખાનું સુશોભિત થયું. પણ પછી નાયિકા જાતને પૂછે છે કે આ બધામાં મારું સ્થાન ક્યાં, હું મને ક્યાં ગોઠવું. તે પોતાનો કેન્દ્ર શોધી જ શકતી નથી. એટલે કે માણસ સંબંધની જગ્યા સાધનોથી ભરી તો શકે, પણ પછી એકલતા પણ અનુભવે તેની વેદના કાવ્યમાં સરસ રીતે વ્યક્ત થઈ છે. એટલે કે માણસ સંબંધની જગ્યા સાધનોથી ભરી શકે છે. આપણે જોઈએ તો કે આપણે એકલા હોઈએ તો આપણે ભલે એકલા છીએ, પરંતુ આપણી પાસે એવા સાધનો છે કે જેમાં આપણે એકલતાનો અનુભવ ન કરી શકીએ. એટલે કે ટીવી છે, મોબાઈલ છે. આપણે એકલા હોઈએ તો ટીવી જોવા બેસી જઈએ તો આપણને થોડી એકલતા ઓછી લાગે છે. તે જ રીતે આપણે મોબાઈલ લઈને બેસી જતા હોઈએ છીએ તો મોબાઈલમાં તો ક્યાં ટાઈમ પાસ થઈ જતો હોય ખબર પડતી નથી. પરંતુ આ ટીવી મોબાઈલ ક્યાં સુધી, આપણે આખો દિવસ એને કંઈ જોયા થોડી કરવાના છે. એટલે કે જ્યારે આપણે ટીવી બંધ કરીશું પછી તો આપણને થોડો એકલતાનો અહેસાસ થાય છે ને કે આપણે એકલા છે, કોઈક આપણી સાથે વાત કરે, આપણો સહારો બને એવી આપણને પણ જરૂર પડતી હોય છે. તો કે ત્યારે જે વેદના, એકલતાની વેદના જે થાય છે આપણને, તે અહીંયા ઘડી કવિત્રીએ સરસ રીતે રજૂ કરી છે આ કાવ્યમાં. તો કે આપણે જોઈએ કાવ્ય કે દીવાનખાનાને વ્યવસ્થિત કરું છું, ઘડી અહીં ઘડી તહીં વિવિધ ફેરફારથી વસ્તુનું મન પૂછી ગોઠવણી કરું છું. સોફા અને લેમ્પને નવું સ્થાન આપ્યું, બારીના પડદા બદલી નાખ્યા, જૂના ગાલીચાની જગ્યાએ વોલ ટુ વોલ કાર્પેટ નંખાવી દીધી. સુશોભને પ્રસન્ન થાય છે દીવાનખાનું, સઘળું બરાબર થાય છે ત્યારે જ છટકે છે મારું મન. આ બધાને બધામાં મને ક્યાં ગોઠવું, કેન્દ્ર શોધું છું. જરા હું સરખો બેસી શકું પણ બારીકનેથી રસ્તો નિહાળતી હા ઊભી જ રહું છું. જુઓ તો કે અહીંયા ગાડી આપણે જોઈએ કે વ્યક્તિ પાસે ભલેને ગમે એટલી સુખ સાહેબી સુખ સંપત્તિ હોય, એની પાસે અઢળક પૈસો હોય, મકાન હોય અને મકાનમાં સરસ મજાની બધી વસ્તુઓ હોય, એનું સરસ મજાનું દીવાનખાનું હોય અને દરેક વસ્તુ સરસ રીતે ગોઠવાયેલી હોય છે, ઘર આખું સરસ સુશોભિત થયેલું હોય છે, પરંતુ એ બધી વસ્તુઓ હોવા છતાં પણ આપણે આપણા મનને શાંતિ નથી મળતી. કેમ કે વ્યક્તિ સાધનો કે વસ્તુઓથી એકલતા ભરી શકતા નથી ને, એટલે અંતે તે પોતે જે એકલા હોય છે તો કે એ એકલતા અને સંવેદનાની વેદના એને થાય જ છે. અને તે જ કવિત્રી અહીં આપણને બતાવવા માંગે છે. તો કે દીવાનખાનાને વ્યવસ્થિત કરું છું. આપણે થોડું કાવ્ય સમજીએ તો કે દીવાનખાનું જે આપણો ડ્રોઈંગ રૂમ છે તેને વ્યવસ્થિત કરું છું, એટલે કે સરખો કરું છું. વ્યવસ્થિત કરવું એટલે કે સરખું કરવું. આપણે જોઈએ કે આપણે ઘરની સાફ સફાઈ તો કરતા હોઈએ છીએ ને, હે ને, અને સાફ સફાઈ કરવામાં વસ્તુ આમથી તેમથી
આમ આપણે મૂકતા જોઈએ છે. એટલે અહીંયા આગળ કવિયત્રી કહે છે કે હું મારો ડ્રોઈંગ રૂમ જે છે એને હું સરખો વ્યવસ્થિત કરું છું. તો કે ઘડી અહીં, ઘડી તહીં, અહીં અહીં એટલે અહીંયા, ઘડી ઘડી એટલે કે સમય બતાવે છે કે ક્યારેક અહીં અહીંયા, તો ક્યારેક તહીં એટલે કે ત્યાં. વિવિધ ફેરફારથી, વિવિધ એટલે કે અવનવા, અવનવા ફેરફાર, વિવિધ ફેરફારથી વસ્તુનું મન પૂછી પૂછી ગોઠવણી કરું છું. એટલે કે અહીંયા આગળ કવિયત્રી એ દીવાનખાનું જે છે, ડ્રોઈંગ રૂમ જે છે, તેને સરખો કરે છે અને સરખો કરતાં કરતાં બધી જ વસ્તુનું મન પૂછે. આપણે આપણા ઘરે કોઈ પણ વસ્તુ લાવતા હોઈએ છીએ તો આપણે પહેલાં એની જગ્યા નક્કી કરતા હોઈએ છીએ ને. ક્યારેક આપણે આ દિવાલ પર મૂકીશું, તો ક્યારેક આપણે ટીવી લાવ્યા હોય તો આપણે ચારે બાજુ ટ્રાય કરીએ છીએ ને મૂકીને કે ક્યાં વ્યવસ્થિત લાગશે. ક્યારેક આ દિવાલ પર મૂકીએ, ક્યારેક પેલી દિવાલ પર મૂકીએ. તો આપણે એ મૂકીએ છીએ ત્યારે વસ્તુ પોતે જ આપણને બતાવી દે છે કે અહીંયા હું વ્યવસ્થિત રહી શકું નહીં, અહીંયા સારી ન લાગે. એટલે આપણે એની જગ્યા પાછી ચેન્જ કરીએ છીએ, બરાબર. તો કે આ રીતે કવિયત્રી બધા વિવિધ ફેરફારો કરે છે. જે વસ્તુઓ બધી છે ડ્રોઈંગ રૂમની, તો બધી ડ્રોઈંગ રૂમની વસ્તુઓની એ અદલાબદલી કરે છે. એટલે કે વસ્તુમાં ઘણા બધા ફેરફાર કરે છે. ક્યારેક આ વસ્તુ આ બાજુ મૂકે, તો ક્યારેક એ વસ્તુ બીજી બાજુ મૂકે, એમ કરી ઘડી કહીં ઘડી ત્યાં તે વસ્તુનું મન પૂછીને, વસ્તુઓને પૂછી પૂછીને. કે કેલેન્ડર છે, તો કેલેન્ડર અહીંયા ઘડી ફાવશે નહીં ફાવે, બરાબર. ટીવીને, ટીવીને અહીંયા ફાવશે નહીં ફાવશે. એવી રીતે વસ્તુઓને જ એનું મન પૂછી પૂછીને, વસ્તુઓને પૂછી પૂછીને અહીંયા ઘડી કવિયત્રી આ વસ્તુઓની ગોઠવણી કરે છે. સોફા અને લેમ્પને નવું સ્થાન આપ્યું, બરાબર. એટલે કે જે એના ઘરમાં સોફા છે, નાઇટ લેમ્પ છે, તો કે એ પહેલાં જે જગ્યા પર હોય છે એનાથી એને અલગ જ જગ્યાએ સ્થાન આપે છે. એટલે કે એની જગ્યા ચેન્જ કરી દે છે, બદલી નાખે છે સોફા અને લેમ્પની. બારીના પડદા બદલી કાઢ્યા. જે વિન્ડો છે, વિન્ડો પર જે પડદા લગાવ્યા છે, તો કે એ પડદા પણ ચેન્જ કરી દીધા. એ જૂના પડદા કાઢી નાખ્યા અને નવા પડદા લગાવી દીધા. એટલે કે તે પણ નવા લગાવે છે, બદલી નાખે છે, એટલે કે નવા લગાવવા. જૂના ગાલીચાની જગ્યાએ, ગાલીચા એટલે કે કાર્પેટ, નીચે આપણે જાજમ પાથરીએ છીએ ને, તો કે એ કાર્પેટ. તો કે જૂના ગાલીચાની જગ્યાએ વોલ ટુ વોલ કાર્પેટ નંખાવી દીધી. સમજી છે કે જે જૂના હતા ગાલીચા એ કાઢી નાખ્યા, નવા ગાલીચા કે વોલ ટુ એક દિવાલથી બીજી દિવાલ સુધી, દિવાલથી દિવાલ સુધી એણે કાર્પેટ નંખાવી દીધી. સુશોભને પ્રસન્ન થાય છે દીવાનખાનું. આપણે જોઈએ તો કે જો આપણે આપણો કોઈ પણ રૂમ હોય, ખાસ કરીને આપણો આ ડ્રોઈંગ રૂમ હે ને, જો એને વ્યવસ્થિત બધી વસ્તુઓ જો ગોઠવીએ, આ ઘરની અંદર આપણે કોઈ પણ વસ્તુ લાવીએ, પણ જો એ વ્યવસ્થિત જગ્યાએ ન ગોઠવાય ને, તો ઘર પણ કંઈક અટપટું જ લાગે આપણને. પણ જો એ દરેક વસ્તુ એ યોગ્ય સ્થાને વ્યવસ્થિત રીતે ગોઠવાય, તો ઘર એકદમ સુશોભિત લાગે છે, સુંદર લાગે છે, એને સારું લાગે છે ને. તો કે આ રીતે અહીંયા ગાડી કવિત્રીએ દરેક વસ્તુનું મન પૂછી પૂછીને દરેક વસ્તુ વ્યવસ્થિત જગ્યાએ મૂકી દીધી છે. એટલે કે આખું દીવાનખાનું એણે સુશોભિત કરી દીધું છે. અને જ્યારે બધી જ વસ્તુઓ બરાબર ગોઠવાઈ જાય છે, ત્યારે દીવાનખાનું પણ પ્રસન્ન થઈ જાય છે. એટલે ડ્રોઈંગ રૂમ પણ જાણે પોતે ખુશ થઈ જાય છે, પ્રસન્ન થઈ જાય છે, કેમકે દરેક વસ્તુ વ્યવસ્થિત જગ્યાએ મુકાઈ ગઈ છે ને. એટલા માટે દીવાનખાનું પણ એકદમ પ્રસન્ન હોય એવું દેખાય છે. સઘળું બરાબર થાય છે જ્યારે, ત્યારે જ છટકે છે મારું મન.
बधीज वस्तुओ बराबर गोठवाई गई, आखू दीवानखानु एकदम सरस रीते गोठवाई गयु, दरेक वस्तु ने पोतपोतानु स्थान मळी गयु। अने तेज वखते अहीं कवित्री कहे छे के वस्तुओ तो बराबर गोठवाई गई ने बधीज वस्तुओ गोठवाई गया बाद एकदम मारू मन छटके छे, छटकवुं एटले के नासी जवुं, एटले के विचारे चढ़वुं आपणुं मन। ક્યારેક ક્યારેક આપણે જોતા હોઈએ છીએ કે કોઈ પણ કામ આપણે કરતા હોય અને પછી આપણા મન વિચારોમાં ચાલ્યું જતું હોય છે, અને એ વિચારોમાં ક્યારે જાય છે તો કે જ્યારે આપણે એકલા હોઈએ ત્યારે। તમે જોજો કે તમે કોઈની સાથે હોવ છો બરાબર, તો તે વખતે તમને કોઈ પણ જાતના કંઈ જ વિચાર આવશે નહીં, પરંતુ જ્યારે તમે એકલા હોવ है ना, तो एकलामां आपणे घणा बधा विचारो आपणा मननी अंदर चाळवा लागे छे। तो अहीं गाड़ी कवित्री पण एकला छे ने एकलतानो अनुभव करे छे, ने एटला माटे तेओ दरेक वस्तु बधी ज व्यवस्थित रीते गोठवी दे छे, परंतु बधुं ज गोठवाई गया पछी तेमनो जे मन छे ए मन विचारे चढ़वा लागे छे। કયા વિચાર કરે છે તો કે આ બધામાં મને ક્યાં ગોઠવું, કેન્દ્ર શોધું છું। શું કહે છે કે બધી જ વસ્તુઓ વ્યવસ્થિત ગોઠવી તો દીધી, બધી વસ્તુઓ મૂકી દીધી, પણ હવે હું ક્યાંક બેસું, હું ક્યાં ગોઠવા, મારું સ્થાન ક્યાં, મારું કેન્દ્ર ક્યાં, કેમ, કેમ કે કવિત્રી એકલા છે, તે અહીં એકલતાનો અનુભવ કરે છે, તેમને વેદના થાય છે કે આ બધી વસ્તુ તો ગોઠવી પણ હવે હું ક્યાં બેસું કે જ્યાં મારી એકલતા દૂર થાય। એટલે કે અહીંયા ગાડી કવિત્રી કોઈકનો સહવાસ ઈચ્છે છે કે ઘરમાં આટલી બધી વસ્તુ છે, વસ્તુઓ હોય બરાબર, અને આપણે એને સરસ મજાની વસ્તુ લાવ્યા હોય, સરસ મજાનું સુશોભન આપણે કર્યું હોય, પરંતુ ઘરમાં બીજું કોઈ હોય જ નહીં આપણી સાથે, તો એ વસ્તુઓનું કોઈ મહત્વ જાણે રહેતું નથી। એટલે કવિત્રી પણ અહીંયા ગાડી એ જ કે બધું તો મેં વ્યવસ્થિત કર્યું પણ અહીંયા છે કોણ, ને હું આ બધી વસ્તુમાં હું હવે ક્યાં બેસું કે જ્યાં મને શાંતિનો અનુભવ થાય બરાબર, જ્યાં હું સરખું બેસી શકું કે જ્યાં હું સરખી રીતે બેસી શકું, જ્યાં મને શાંતિ મળી શકે તેવી કઈ જગ્યા, એમ કરતાં કવિત્રી અહીં પોતાની જગ્યા, પોતાનું સ્થાન શોધે છે। પણ બારી કનેથી રસ્તો નિહાળતી, બારી પાસે એટલે કે ડ્રોઈંગ રૂમ છે, ડ્રોઈંગ રૂમની જે બારી છે ત્યાં બારી પાસે ઊભા રહે છે કવિત્રી, અને સામે રસ્તા બાજુ જોઈ છે કે હમણાં કોઈક આવશે, હમણાં કોઈક આવશે, હમણાં કોઈક આવશે બરાબર, સામે નજર કરે છે કોઈક આવશે, પરંતુ અંતે શું થાય છે, હા ઊભી જ રહું છું। એટલે કે અહીંયા ગાડી કવિત્રી પોતે ખૂબ જ એકલા છે, અને એ જ એકલતા એમને અહીં ખૂબ જ વેદના અપાવી જાય છે, તે આ કાવ્યની અંદર આપણને અહીં બતાવે છે કે હું બધી જ વસ્તુઓ સારી ગોઠવી દીધી, વ્યવસ્થિત રીતે બધાને સ્થાન આપી દીધું, પણ એ બધાની અંદર મારું સ્થાન કોઈ જગ્યાએ મને મળ્યું નહીં કે જ્યાં હું બેસી શકું, જ્યાં હું કોઈની સાથે વાત કરી શકું બરાબર, એવી કોઈ જગ્યા મારા માટે છે નહીં। અને એટલે સામે મારી પાસેથી સામેનો રસ્તો નિહાળે છે, નિહાળવું એટલે જોવું બરાબર, તો કે એ જોવે છે પરંતુ સામેથી કોઈ જ આવતું દેખાતું જ નથી, ને હું એકલી જ અહીં આ ડ્રોઈંગ રૂમમાં ઊભી રહી ગઈ છું, મારી સાથે બીજું કોઈ જ નથી। તો કે આ રીતે આ કાવ્યની અંદર જે નારીની એકલતા છે, તેની જે સંવેદના છે, તેની વેદના ખૂબ જ સરસ રીતે આ પન્ના નાયકે વ્યક્ત કરી છે, તો કાવ્ય સારું છે, સમજણ પડી જ ગઈ હશે। હવે આપણે તેની થોડી શબ્દ સમજૂતી જોઈએ એટલે તમને સમજ પડી જશે। શબ્દ સમજૂતી જોઈએ તો કે ગાલીચો, એ આપણે મેં તમને કીધું તેમ કે જાજમ, ગાલીચો કા અર્થ હોતા હે જાજમ, વોલ ટુ વોલ એ અંગ્રેજી શબ્દ છે, કે વોલ ટુ વોલ એટલે કે દિવાલથી દિવાલ સુધી, કેન્દ્ર, કેન્દ્ર એટલે કે મધ્ય બિંદુ, રસ્તો, રસ્તો એટલે કે માર્ગ, પથ, મન, મન એટલે કે અંતઃકરણ, અંતર,
तड़पदा शब्दों छे कनेथी, कनेथी मतलब पासे थी। निहाड़वू, निहाड़वू इतले जोवू। विरुद्धार्थी शब्द छे के प्रसन्न, प्रसन्नो विरोधी थसे अप्रसन्न। जूनो, जूनो नो विरोधी नवू। व्यवस्थित, व्यवस्थित नो विरोधी थसे अव्यवस्थित। रूढ़ी प्रयोग छटकी जवू, छटकी जवू का अर्थ नासी जवू। शब्द समूह माटे एक शब्द जे आपणे पाठनो शीर्षक जोयो ने त्यारे मैं तमने कीधुं पण हतुं के मुलाकात माटेनो बैठकनो ओरडो एटले के दीवानखानो। स्वाध्याय छे तो के एनी अंदर विकल्पवाळा जे क्वेश्चन छे तो आपणे जोईए के सुशोभनथी कोण प्रसन्न थाय छे। ऑप्शन आप्या छे ए काव्य नायिका, बी दीवान खानू, सी मन अने डी तो के बारी। अहीं आगे आपणे एनो आंसर आवशे बी दीवान खानू। क्वेश्चन बीजो तो के काव्य नायिका कई जग्याए वस्तुओ व्यवस्थित करी रह्या छे। ऑप्शन ए रसोड़ामां, ऑप्शन बी ओसरीमां, ऑप्शन सी दीवानखानामां, ऑप्शन डी फळियामां। तो के एनो आंसर आवशे सी दीवानखानामां। एक एक वाक्यवाळा प्रश्न जोईए आपणे तो के नायिका दीवानखानामां वस्तुओ केवी रीते गोठवे छे। तो के एनो आंसर आवशे के नायिका दीवानखानामां वस्तुओने तेमनुं मन पूछी पूछीने वस्तुओ गोठवे छे। काव्य क्वेश्चन बीजो तो के काव्यमां कया अंग्रेजी शब्दनो समावेश थयो छे। तो आपणे जोईए एक ज अंग्रेजी शब्द छे के वॉल टू वॉल। तो अहीं तमे लखी शको के काव्यमां वॉल टू वॉल ए अंग्रेजी शब्दनो समावेश थयेलो छे। બે ત્રણ વાક્યવાળા પ્રશ્ન જોઈએ તો કે કાવ્ય નાયિકા દીવાનખાનાને કઈ કઈ વસ્તુઓમાં શા માટે ફેરફાર કરે છે। તો નાયિકા કઈ કઈ વસ્તુઓની તો કે સોફા અને લેમ્પને તે નવું સ્થાન આપે છે, બારીના પડદા પણ બદલી નાખ્યા છે, જૂના ગાલીચાની જગ્યાએ તે વોલ ટુ વોલ એ કાર્પેટ નંખાવી દીધી છે। તો કે શા માટે આ બધી વસ્તુમાં ફેરફાર કરે છે, તો કે આ બધી વસ્તુમાં ફેરફાર કરવાને કારણે જે દીવાનખાનું છે એ ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને તે માટે નાયિકા પોતે એકલતાનો અનુભવ કરતા હોય છે અને તે માટે તેઓ આ બધી જ વસ્તુઓમાં ફેરફાર કરે છે। વસ્તુઓનું મન પૂછી પૂછીને તેઓ એમાં ફેરફાર કરતા હોય છે। કાવ્યના અંતે નાયિકા કેવો મનોભાવ અનુભવે છે? તો કે કાવ્યના અંતે કાવ્ય નાયિકા અનુભવ કરે છે કે આ બધી જ વસ્તુઓ જે કાવ્ય નાયિકાએ તેમનું મન પૂછી પૂછીને આખું દીવાનખાનું તો સુશોભિત કરી જ દીધું છે, પરંતુ આ દરેકે દરેક વસ્તુમાં તે પોતાનું સ્થાન એ શોધી શકતા જ નથી। એટલે કે અંતે કાવ્ય નાયિકા અંતે પોતે એકલતા અને સંવેદનાનો અનુભવ કરે છે। લોંગ ક્વેશ્ચનમાં તો મિત્રો કે દીવાનખાનામાંનું શબ્દચિત્ર આલેખ હતો કે આપણે અત્યારે આખા કાવ્યની સમજૂતી જોઈ, તો એ પ્રમાણે તમારે આખા જ કાવ્યની સમજૂતીના આધારે આ ક્વેશ્ચન લખવાનો રહેશે। તો સમજણ પડે તો સ્વાધ્યાયના પ્રશ્નો આપ્યા જ છે, તો તમે સ્વાધ્યાયના પ્રશ્નો પણ નોટબુકમાં લખી શકો છો અને ન સમજ પડે કાવ્યમાં તો તમે મને પૂછી શકો છો। હવે આપણે આગળના વિડીયોમાં ફરી પાછા મળીશું। અસ્તુ, જય હિન્દ।